नमस्कार सत्केवल साहेब, सत्केवल विद्या मंदिर परम गुरु पाठशाला संकुल सहरसा, हूँ अमित भाटिया आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय गुजराती द्वितीय सत्र जेनु 12 नंबर की कविता है, जेनु नाम है जननी, तेनो कवि परिचय, काव्य समझूती અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું। ધોરણ 7 વિષય ગુજરાતી યુનિટ નંબર 12 કાવ્ય નંબર 12 જેનું નામ છે જનની, જેનો આપણે વિગતે અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ તો અહીં આપણે કવિ પરિચય મેળવીશું, બરાબર। તો આપણું જે આ કાવ્ય છે જેનું નામ છે જનની, જનની એટલે કે જન્મ આપનાર માં, જનની એટલે કે જન્મ આપનાર જનેતા, આવું સુંદર મજાનું આ માં વિશેનું આ કાવ્ય। અને આ કાવ્યના કવિ છે કવિ બોટાદકર, જન્મ 1870, મૃત્યુ 1924। કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે આપણને પરીક્ષામાં કવિનું પૂરું નામ પૂછાઈ શકે, તો આપણા આ જે કાવ્ય છે જનની એના કવિનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર, અને તેમનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામમાં થયો હતો। તેમણે માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ હતું। જુઓ, અહીં આપણા આ જે કવિ છે એમણે માત્ર 6 ધોરણ સુધી, એટલે કે માત્ર 6ઠા ધોરણ સુધી જ તેઓ ભણ્યા હતા, તેમ છતાંય સંસ્કૃત ભાષા ઉપર તેમને સારું એવું પ્રભુત્વ હતું કે એમને સંસ્કૃત ભાષા સારી એવી આવડતી હતી। એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે, એટલે કે એમણે મોટાભાગની કવિતાઓ લખી છે, રાસ તરંગીની, કલ્લોલીની, સ્ત્રોતસ્વીની, નિર્જરીની, શૈવલીની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે। તો અહીં આપણને આ કવિનું સાહિત્ય આપ્યું છે, એમને લખેલા કાવ્ય સંગ્રહો છે, એક કાવ્ય સંગ્રહમાં 30-40 જેટલી કવિતાઓ હોય એવા કાવ્ય સંગ્રહોના નામ આપ્યા છે, એ પણ આપણે ખાસ યાદ રાખવા જોઈએ। જે કાવ્ય સંગ્રહોના નામ છે રાસ તરંગીની, કલ્લોલીની, સ્ત્રોતસ્વીની, નિર્જરીની, શૈવલીની, આ વગેરે આપણા કવિ બોટાદકર છે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। અને આપણા આ કવિએ પ્રકૃતિ એટલે કે ભગવાને બનાવેલા તત્વો, અને ગૃહજીવન એટલે કે આપણે જે જીવન જીવીએ, સંસારિક જીવન જીવીએ, એની ભાવનાના ઘણા બધા સુંદર કાવ્યો આપ્યા છે। તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે। પરીક્ષામાં તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યદર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે, તો જવાબ આવે કવિ બોટાદકર, બરાબર। તો અહીં આપણો કવિ પરિચય પૂર્ણ થાય છે। અહીંયા બીજા ફકરામાં આપણને કવિતાનો સારાંશ આપવામાં આવ્યો છે કે જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે, કે ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીઓના હૃદયમાં વસતું હોય એવું આ સુંદર મજાનું કાવ્ય એટલે કે જનની। માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, બરાબર, એ વાતનું અહીં કવિએ વર્ણન કર્યું છે કે આ દુનિયામાં બધું જ મળે પરંતુ માતાનો સાચો પ્રેમ એ પૈસા ખરીદતા પણ મળશે નહીં। એટલે કે આ દુનિયામાં, આ જગતમાં, આ વિશ્વમાં માતાના પ્રેમની તોલે, માના પ્રેમની સાથે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે, કે એ મુખ્ય ભાવ આ કવિતામાં કવિએ લઈ લીધો છે। કાવ્યનું લય માધુર્ય અનેરું છે,
લય માધુર્ય એટલે કે એનો લય, એને ગાવાનો લહેકો એટલો સુંદર છે કે આપણને એ કવિતા વારંવાર ગાવાનું અને માનવાનું મન થાય. આ કવિતા જનની સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે કે સંસ્કૃત સાહિત્યના અનેક બધા કવિ થઈ ગયા અને એ કવિઓએ પણ પોતાની કવિતામાં, શાસ્ત્રોમાં, દરેક ગ્રંથોમાં પણ એ કવિઓએ પણ માતૃપ્રેમને એ સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો, એટલે કે સ્વર્ગમાં જે પ્રેમ મળે, જે સ્વર્ગની જે સુખ સાહેબી મળે એનાથી પણ ચડિયાતો જો કોઈ પ્રેમ હોય તો એ માતાનો પ્રેમ છે. એ વાત સંસ્કૃત સાહિત્યના ઘણા બધા પંડિતોએ પણ, કવિઓએ પણ લખી છે અને એને પુરવાર કરતું આપણું આ કાવ્ય જનની. તો અહીં આપણો કવિ પરિચય પૂરો થાય છે. કવિ પરિચયમાંથી આપણે કવિનું પૂરું નામ યાદ રાખીશું કે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, બરાબર. માત્ર 6 ધોરણ સુધી એમણે અભ્યાસ કર્યો, તેમ છતાંય સંસ્કૃત ભાષાના સારા એવા જાણકાર હતા અને તેઓ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. આ કવિતામાં જનની એટલે કે આપણને જન્મ આપનારી આપણી માતા, અને એ માતાનો ભાવ કેવો હોય. તમે મા વિશેની ઘણી બધી કવિતા ભણ્યા હશો, પરંતુ સૌથી જુદેરી, સૌથી અલગ પ્રકારની એવી આ કાવ્ય છે જેનો આપણે હવે વિગતે અભ્યાસ કરીશું. તો આ કવિતાનો પહેલામાં પહેલું તો આપણે રાગ શીખીશું. આ કવિતાને કઈ રીતે ગાઈ શકાય એ રાગ હું તમને શીખવીશ. આ રાગ તમે પણ ગાશો અને કવિતાને મોઢે કરશો. તો કાવ્યનો રાગ આ મુજબ છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, હે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તની પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાહલના ભરેલા એના વેન રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, દેવોને દૂધ એના દોહલ્યા રે લોલ, શશિયે સિંચેલ એની સોડ રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, જગનો આધાર એની આંગડી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, હે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ. જો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાનો આ મુજબ આપણી કવિતાનો રાગ છે. સુંદર મજાની કવિતા છે, એને તમે વારંવાર ગાશો તો તમને આવડી જશે એવી સુંદર મજાની આ કવિતા છે, જેમાં જનની, જનની એટલે કે આપણને જન્મ આપનારી માતા, એ માતાનો ગુણગાન ગાવામાં આવ્યા છે. કે માતા એ કેવી છે કે આ દુનિયામાં તમને બધું જ મળશે, પરંતુ માતાની જોડે, એની તોલે, એની સાથે પ્રેમ કરી શકે, માતા જેવો પ્રેમ કરી શકે એવું આ દુનિયામાં બીજું કોઈ છે
નહીં, સ્વર્ગથી પણ ચડિયાતી, સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતી એ માતાના પ્રેમને અહીં કવિએ દર્શાવી છે. તો એનો આપણે રાગ જોયો. હવે કવિતાની એક એક પંક્તિને આપણે સમજતા જઈશું. કેટલાક મહત્ત્વના સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ અંદર આવતા છે, એનો પણ આપણે અભ્યાસ કરતા જઈશું અને કવિતાને સમજતા જઈશું. તો જોઈએ આપણે કાવ્ય સમજૂતી, કે અહીં કવિતાની પ્રથમ પંક્તિ જ જુઓ કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. મીઠા બરાબર, મીઠું એટલે કે ગળ્યું, એકદમ મીઠું એ મધુ, મધુ એટલે કે મધ, અને મીઠા મેહુલા, મેહુલા એટલે કે વરસાદ. આ સમાનાર્થી શબ્દો છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. કે અહીંયા કવિ કહેવા માગે છે કે મધ મીઠું હોય છે અને એથી પણ વધારે મીઠા મેહુલા એટલે કે વરસાદ હોય છે, પણ એથી મીઠી તે મોરી માત રે, પરંતુ એનાથી પણ વધારે મીઠી મોરી એટલે કે મારી માતા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સખી કે હે બેનપણી, હે સહિયર, હે મિત્ર, આવી જનની જેને મને જન્મ આપ્યો છે એવી જનનીની જોડ, એવી માતા આ વિશ્વમાં તમે ખોરવા જશો તો પણ મળશે નહીં. જડે એટલે કે મળવું, બરાબર. તો અહીં કવિ આપણને માતાના ગુણ દર્શાવી રહ્યા છે કે માતા કેવી છે. તમે માતા વિશે ઘણી બધી કવિતા બની ગયા છો, મા વિશે તમને ખબર છે કે માતા હંમેશા પોતાના બાળકનું કલ્યાણ થાય, માતા હંમેશા પોતાના બાળકનું રક્ષણ કરતી હોય, મા હંમેશા પોતાના બાળકને બાળપણથી મોટો થાય ત્યાં સુધી એની કાળજી લેતી હોય છે. અને આવી માતાના ગુણગાન અહીં કવિએ ગાયા છે. આવી માતાના જેટલા ગુણ ગઈએ એટલા ઓછા પડે. દુનિયામાં બધું જ મળે, પરંતુ માતા જેવું બીજું કોઈ મળતું નથી. એટલા માટે જ ભગવાનથી પણ ચડિયાતી એ માતાને દર્શાવવામાં આવી છે. કે જેમ ખેડૂતને વરસાદ પડે એ ખૂબ જ મીઠો લાગે, કેમ? કેમ કે વરસાદ પડે ત્યારે જ એની ખેતરમાં ખેતી થાય. મધ આપણે ખાઈએ તો આપણને ખૂબ જ મીઠું લાગતું હશે, પરંતુ આ બધા જ કરતાં જો વધારે મીઠું હોય તો એ શું છે? એ માતાનો પ્રેમ છે. અને આવા માતાનો પ્રેમ, આવી માનો પ્રેમ, આવી માતાની જોડ એ મળશે નહીં, એવું અહીં કવિ કહેવા માગે છે. આગળનો અંતરો જોઈએ કે પ્રભુના એ પ્રેમ તની પૂતડી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. કે આ માતા છે એ કેવી છે કે જાણે કે પ્રભુએ, ભગવાન, ઈશ્વર આ એના સમાનાર્થી શબ્દ થાય, કે પ્રભુએ એટલે કે ભગવાને, ઈશ્વરે એ એમના પ્રેમ તની જાણે કે પૂતળી બનાવી હોય એવી એ માતા છે. અને આ માતાની જગથી એટલે કે જગતથી, વિશ્વથી જુદેરી એટલે કે અલગ એની જાત છે. કે માતા છે એ ભગવાનની પૂતળી હોય એવી માતા છે, અને જગથી જુદેરી કે આ જગતમાં દરેક સંબંધ હશે, પિતાનો હશે, ભાઈનો હશે, મિત્રનો હશે, પરંતુ આ બધાથી જુદેરો અલગ પ્રકારનો જ એક જાત, એક અલગ પ્રકારનો જ પ્રેમ એટલે એ માતાનો પ્રેમ છે. અને આવી માતાની જોડ સખી નહીં જડે રે લોલ, બરાબર. આગળ જોઈએ કે અમીની ભરેલી એની આખડી રે લોલ, વહલના ભરેલા એના વેન રે. કે માતાની જે આંખ છે, આંખડી, એ અમીની, અમી એટલે કે અમૃત, એ અમૃતથી ભરેલી છે. માતાની જે આંખ છે એ અમૃતથી ભરેલી છે, અને વાલના ભરેલા એના વેન રે. વેન એટલે કે બોલ, કે હંમેશા માં વાલું વાલું બોલે છે. એના વેન, એની બોલી, એના બોલ એ વાલથી ભરેલા છે. હંમેશા માં પોતાના દીકરાને વાલથી વેન બોલતી હોય છે, હંમેશા માં પોતાના દીકરાને વાલ કરતી હોય છે, પ્રેમ કરતી હોય છે. તો આવી માતાના વેન, આવી માતાના બોલ એ વાલથી ભરેલા છે. આગળ જોઈએ કે હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે. બરાબર,
કે અહીં કવિ માતાના ગુણ દર્શાવતા કહે છે કે જે માતા છે એના હાથ એ હીર એટલે કે હીરેલાથી એના હાથ ગૂંથેલા છે, માતાના હાથ હીરાથી ગૂંથેલા છે. હૈયું એટલે કે એનું હૃદય, એનું હૃદય હેમંત કેલી હેલ, કે હેમંતમાં જેમ હેલ આવે પાણીની, બરાબર, એટલું ભરપૂર એનું હૃદય છે. એનો પ્રેમ એટલો બધો ભરપૂર છે કે જાણે એમાં તરબોળ થઈ જવાનું મન થાય. આવી સુંદર મજાની, આવી જનની જન્મ આપનારી માતા અને એના ગુણગાન અહીં કવિ ગાય છે કે મારી માતાના હાથ એ હીરાથી જડેલા છે, એનું હૈયું જાણે કે હેમંતની હેલ હોય એવું છે, એટલું લાગણીસભર, એટલો વાલ, એટલો પ્રેમવાળું એનું હૈયું છે. આગળ જોઈએ કે દેવોને દૂધ એના દોહેલારે લોલ, શશીએ સિંચેલ એની સોડિયરે. શશી એટલે કે ચાંદો સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે કે દેવોને એટલે કે ભગવાનને એના દૂધ દોહેલા છે, બરાબર, અને ચાંદાએ, શશી એટલે કે ચાંદાએ જાણે કે એની સોડ એટલે કે એની સોડમાં, એની ખોરામાં જાણે કે બેઠો હોય, એને સિંચતો હોય એવું લાગે છે. તો અહીં કવિ માતાના ગુણ સુંદર રીતે વર્ણવી રહ્યા છે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, બરાબર, કે આવી મારી જનની, આવી માતા એ જગનો આધાર છે. આ જગતનો આધાર એની આંગળી છે. જો માતાની આંગળી એટલે કે માતાનો સાથ મળી જાય તો આ જગત, આ ભવસાગર, આ સંસાર સાગર બધું જ તરી જવાય. એટલે કે આ જગત, આ વિશ્વનો આધાર એ માતાની આંગળી છે અને એના કાળજામાં, એના હૃદયમાં એ કોડ ભર્યા છે પોતાના બાળક માટે, પોતાના સંતાન માટે. હંમેશા માતાના કાળજામાં એ કોડ ભર્યા હોય એટલે કે એની ઈચ્છા હોય કે મારો દીકરો પણ મોટો થઈને સારો બને, બરાબર, કે એના કાળજામાં હંમેશા પોતાના બાળકનું સારું થાય, પોતાનું બાળક આગળ આવે એવા કોડ હોય, એવી ઈચ્છાઓ હોય છે. આવી આપણી માતાનો અહીંયા ગુણગાન કવિએ ગાયા છે. આગળ જોઈએ કે ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, બરાબર, કે માતા જે છે એ ખૂબ જ દુઃખો સહન કરીને પોતાના બાળકનું પાલન પોષણ કરી રહી છે. પોતાનું બાળકનું પાલન પોષણ કરવા માટે, એનું રક્ષણ કરવા માટે હંમેશા એનું ચિતડું, એનું ચિત, એનું મન એ ચાકડે ચડેલું હોય છે. એટલે કે એનું મન હંમેશા પોતાના બાળક વિશે ચિંતા કરતું હોય છે. એ હંમેશા પોતાના સંતાન વિશે ચિંતાતુર હોય છે કે મારા બાળકે ખાધું હશે કે નહીં, મારા બાળકને આ ફાવ્યું હશે કે નહીં, એમ પોતાના સંતાન વિશે એ હંમેશા એનું ચિતડું, એનું જે ચિત્ત છે, એનું મન છે એ ચાકડે ચડેલું હોય છે. એ પોતાના બાળકની હંમેશા એ ચિંતા કરતી હોય છે. અને પડના બાંધેલ એના પ્રાણ રે, કે જાણે કે એના પ્રાણ એ પડમાં, ઢોલકનું જે આપણે વગાડીએ એ જે ભાગ હોય એને પડ કહેવાય, અને એ કેવું વધારે વાગી જાય તો ફાટી જાય, એવું એનું ચિતડું, એવું એનું મન હોય છે. આ રીતની માતા છે કે મા હંમેશા એ પોતાના બાળકનું રક્ષણ કરવા માટે, એ પોતાના બાળકની હંમેશા ચિંતા કરતી હોય છે, હંમેશા એ પોતાના બાળકની કાળજી લેતી હોય છે. અને આવી માતાનું ચિતડું હંમેશા ચાકડે ચડેલું હોય છે, એના પ્રાણ એ પડમાં બાંધેલા હોય છે. આવી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, કે આવી માતાની જોડ એ ગમે ત્યાં જશો, આવો માતાનો પ્રેમ એ બીજે ક્યાંય મળશે નહીં. આગળ જોઈએ કે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ના એની લાન રે, કે માતા છે એ મૂંગી, બરાબર, એના ઉપર આવતા દરેક દુઃખો એ પોતે સહન કરી લે છે. એ મૂંગી બધું સહન કરીને હંમેશા પોતાના બાળકને આશીષ એટલે કે આશીર્વાદ આપે છે. ઉરે એટલે કે એના હૃદયમાં, કે એ ગમે તેટલું દુઃખ આવે એ માતા એ દુઃખને સહન કરી લેશે,
પરંતુ પોતાના બાળકને એ મલકતી મલકતી હસતી હસતી હસતા હૃદયે હંમેશા એને આશીર્વાદ આપતી હોય છે અને આવી માતાના લાન લેતા ખૂટે નહીં, આવી જનનીના આવી માતાની લાન લેતા ખૂટતી નથી. ધરની માતાએ હશે ધ્રુંજતી રે લોલ, અચડા અચૂક એક માય રે. બરાબર કે ધરતી માતા પણ ધ્રુજી જાય છે દુઃખો સહન કરીને. એ ધરતી માતા પણ એક એવો સમય આવે કે એ ધ્રુજી જાય, એ અલી જાય, પરંતુ જે માતા છે એ ક્યારેય ડગતી નથી, એ ડરતી નથી. એવી અચડા માતા છે. અચડા કે જે ચડે નહીં એવું, જે ખસે નહીં એવું, જે ડટીને ઊભું રહે એવું. બરાબર આવી માતા છે કે દરેક ધરતી માતા પણ ધ્રુજી જશે, પરંતુ માતા એ ક્યારેય ધ્રુજતી નથી. અને આવી માતાની જોડ સખી મળશે નહીં. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમ પ્રવાહ રે. બરાબર કે અહીં કવિ માતાના ગુણગાન ગાવા માટે ઉદાહરણ આપે છે ગંગાના નીરનું, ગંગાના પાણીનું, કે ગંગા નદીનું પાણી તો વધે અને ઘટે, એનો પ્રવાહ, ગંગાનો પ્રવાહ વધશે પણ અને ઘટશે પણ, પરંતુ માતાનો જે પ્રેમ પ્રવાહ છે એ એક સરખો હોય. બરાબર કોઈ માતાના બે ત્રણ ચાર કે પાંચ સંતાનો હોય, તેમ છતાંય એ પાંચે પાંચ સંતાન પ્રત્યે માતાનો જે પ્રેમ છે એ સરખો હોય છે, પરંતુ આપણે એને થોડો ઓછો વધતો એવું કહેતા હોય છે. બરાબર પરંતુ એવું હોતું નથી. માતા માટે તો એનું દરેક સંતાન, એ ડાયું હોય, ગાંડું હોય, ચોર હોય, ગમે તેવું હોય, પરંતુ જે માતા છે એને તો એની માટે એનું સંતાન જ સર્વસ્વ હોય છે. બરાબર કે જેમ ગંગા નદીનું પાણી વધે ને ઘટે, એના પાણીમાં એના પ્રવાહમાં વધારો અને ઘટાડો આવી શકે, પરંતુ માતાના પ્રેમ પ્રવાહમાં કોઈ દિવસ એ વધારો ઘટાડો આવતો નથી. એ માતાનું ભલે ને એક સંતાન હોય કે પાંચ સંતાન હોય, પરંતુ દરેક સંતાન પ્રત્યે માતાનો જે પ્રેમ પ્રવાહ છે એ એક સરખો જ હોય છે. બરાબર એવું અહીં જણાવે છે. આગળ જોઈએ કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. અહીંયા જુદા જુદા ઉદાહરણો આપ્યા છે કવિએ, કે આ જુદા જુદા ઉદાહરણો દ્વારા કવિ આપણને માતાના ગુણ વિશે, માતા કેવી છે, માતાનું ગૌરવ વધાર્યું છે. બરાબર કે વાદળમાં, બરાબર ઘડીક એટલે કે કોઈક વાર, અમુક વખત એ વ્યોમ વાદળી કે કારું જે વાદળ છે એ કોઈક વાર જ એ વરસતી હોય છે. બરાબર કે આકાશમાં જે વ્યોમ વાદળી છે, વરસાદની વાદળી, બરાબર એ ઘડીક કે કોઈક જ વાર વરસતી હશે, પરંતુ માતાનો મેઘ કે માડીનો વરસાદ એ તો બારે માસ વરસે છે. બરાબર કે આકાશમાં તો ચોમાસા દરમિયાન કે કોઈક જ વાર એ વાદળ એ વરસતું હશે, પરંતુ માતાનો પ્રેમ, માતૃપ્રેમનું જે મેઘ છે, માતાનો જે પ્રેમ છે એ હંમેશા બારે માસ પોતાના સંતાન ઉપર વરસતો હોય છે. આવી માતાની જોડ સખી નહીં જડે રે લોડ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બરાબર કે ચાંદો હોય, ચાંદો એ ચાંદાની એ ચડતી દિશે ચાંદની. બરાબર કે ચાંદાની ચાંદની પણ ચડે છે અને ઉતરે છે. તમે ચાંદાની કળાઓ જોઈ હશે કે અમસના દિવસે ચાંદો એ ગાયબ થઈ જાય છે, અંધારું થઈ જાય છે, અને પૂનમના દિવસે ચાંદો આખો દેખાય છે. પડવાના દિવસે ચાંદો નાનો હોય, પછી બીજ વખત મોટો થાય એટલે એ ચાંદાનું જે અજવાળું છે, એની જે ચાંદની છે એમાં વધઘટ થાય છે. એ ચાંદો આથમી પણ જાય છે, પરંતુ માતાનો પ્રેમ એ ક્યારેય આથમશે નહીં. માતાના પ્રેમનો ઉજાસ એ હંમેશા આપણા ઉપર વરસતો જ રહે છે. કે ચાંદો તો વધશે કે ઘટશે, ચાંદાની ચાંદની
એ વધશે ઘટશે, પરંતુ માતાનો જે પ્રેમ છે એ ક્યારેય આથમશે નહીં. ચાંદો આથમી જશે અમાસના દિવસે, પરંતુ જે માતાનો પ્રેમ છે એ ક્યારેય આથમતો નથી. અને આવી માતા, આવી જન્મ આપનારી જનેતા, આવી જનનીની જોડ સખી મળશે નહીં. બરાબર, રાસ તરંગિણીમાંથી. અહીંયા કવિતાની અંતે કવિએ કૌંસમાં આપ્યું છે રાસ તરંગિણીમાંથી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે કવિના કયા પુસ્તકમાંથી આ કવિતા લેવામાં આવી છે, તો જવાબ આવે રાસ તરંગિણી પુસ્તકમાંથી આ કવિતા લેવામાં આવી છે. તો અહીંયા આપણું કવિતા પૂરી થાય છે. સુંદર મજાની માતાનો પ્રેમ દર્શાવતી, માતાનું ગૌરવ દર્શાવતી, જુદા જુદા ઉદાહરણો દ્વારા માતાનું ગુણગાન ગાતી આ સુંદર મજાની કવિતા, જેનો રાગ પણ તમે શીખ્યા એને માનજો અને કવિતાને મોઢે કરજો. આગળ જોઈએ શબ્દ સમજૂતી. કે જનની એટલે કે જન્મ આપનાર મા માતા, મધુ એટલે મધ, જુદેરી એટલે કે ભિન્ન અનોખી. બરાબર, લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય છે, અલગ. અમીની એટલે કે અમૃતની, દોહલા એટલે કે દુર્લભ ન મળે તેવા, શશી એટલે ચંદ્ર, ચાંદો, સોઢ, સોઢ એટલે કે પડખું, કોડ એટલે કે હોશ, લાન એટલે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ જેને આપણે લોની કહીએ છીએ, અચડા એટલે કે ચડે નહીં તેવી, સ્થિર બરાબર એક જ જગ્યાએ ઊભી રહે એવી, ફેરફાર ન થાય તેવી, ચડતી એટલે કે વધતી ઓછી થતી, અને ઉજાસ એટલે કે પ્રકાશ અને તેજ. આપણે કાવ્ય સમજૂતીમાં પણ આ શબ્દો જોઈ ગયા છે. આ તમને સમાનાર્થી શબ્દમાં પણ પૂછાઈ શકે. હવે આપણે ભાષા સજ્જતા જોઈશું કે આ કાવ્યની પંક્તિઓમાં નીચેના શબ્દો વપરાયા છે. જુઓ, મેહુલો, માત, જગ, આંખ, શશી, કર અને નીર. આ શબ્દો કાવ્યમાંથી શોધવાના અને તેની જગ્યાએ એના સમાનાર્થી શબ્દો મૂકીને કવિતા ફરીથી ગાઈ જોવાની. તો એ રીતે તમે કવિતા ફરીથી ગાશો તો કવિતા ગાઈ શકાશે નહીં. દાખલા તરીકે અહીંયા જોઈએ કે મીઠા મધુ ને મીઠા મેહરે લોલ, એની જગ્યાએ વરસાદ વાપરીએ તો મીઠા મધુ ને મીઠા વરસાદ રે લોલ, તો ગવાશે નહીં. એથી મીઠી તે મારી માતારે, તો માતારેની જગ્યાએ માત શબ્દ છે. બરાબર, તો કેવું લાગે છે? તો કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ તેમાં જો સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી. કવિતાનો જે લય છે એને ગાવા માટેનો જે લહેકો છે, એનો જે રાગ છે, એ રાગ જળવાતો નથી. હવે આ શબ્દોવાળી પંક્તિઓમાં એ જ શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી એને વાક્ય સ્વરૂપે વાંચી જુઓ તો પણ એનો લય જળવાશે નહીં. બરાબર, એટલે આપણે કોઈ પણ કવિતા હોય એના લય જાળવવા માટે, એને ગાવા માટે કેટલાક શબ્દોમાં ફેરફાર કર્યા હોય છે. બરાબર, આગળ જોઈએ અભ્યાસના પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ એટલે, એટલે જવાબ આવશે ગ, માતાનો બીજો કોઈ જ વિકલ્પ નથી. બીજો પ્રશ્ન, માડીનો મેઘ બારે માસ રે એટલે. બરાબર, તો માતાનો મેઘ બારે માસ એટલે કે માતાનો પ્રેમ કાયમ મળે જ. બરાબર, ખ જવાબ આવશે, ખ કે માતાનો પ્રેમ હંમેશા કાયમ રોજ મળે. માતાનો પ્રેમ કેવો હોય છે? વરસતી વાદળી જેવો, ચળકતી ચાંદડી જેવો, એક સરખા પ્રવાહ જેવો કે ગંગાના નીર જેવો. તો ગ ગણપતિનો ગ એક સરખા પ્રવાહ જેવો. ચલો પ્રશ્ન નંબર બે, કે નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો જવાબ આવશે માતાને મધથી પણ વધારે મીઠી ગણવામાં આવી છે. માતાની આંખ શાની ભરેલી છે? તો જવાબ આવશે કે માતાની આંખ અમીની ભરેલી છે, અમી અમૃતથી ભરેલી છે. બરાબર, આગળનો પ્રશ્ન, માતાના વેન કેવા છે?
બરાબર. તો કવિતાના આધારે જવાબ લખીશું કે માતાના વેન મીઠા છે, બરાબર. માતાના કાળજામાં શું ભરેલું છે? તો જવાબ આવશે માતાના કાળજામાં કોડ ભરેલા છે. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો જવાબ આવશે માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. તો આપણે આખી કવિતા ભણ્યા એમાં માતાના જે ગુણો દર્શાવ્યા છે એ દરેક ગુણ વિશે તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન છે કે માડીનો મેઘ બારે માસરે કાવ્ય પંક્તિ સમજાવો. તો આ કાવ્ય પંક્તિને સમજાવવાની છે કે અહીં કવિ માતા વિશે સમજાવે છે કે માડીનો મેઘ બારે માસ, કે વરસાદ તો ચોમાસાની ઋતુ દરમિયાન જ પડે અને ક્યારેક ક્યારેક જ પડે છે, પરંતુ માતાનો પ્રેમ એ હંમેશા રોજ બારે માસ પડે છે. આ રીતે કાવ્ય પંક્તિને સમજાવવાની છે. પ્રશ્ન નંબર બે કે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અહીં તમારે વાક્ય બનાવવાનું છે, અમી શબ્દ લેવાનો અને વાક્ય બનાવવાનું. તો કવિતાના આધારે એક વાક્ય બને કે માતાની આંખડી અમીથી ભરેલી હોય છે, બને ને. ચાલો બીજું હેલ, તો એનો જવાબ આવે કે એક વાક્ય બનાવાય કે ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં હેલ આવે છે, વ્યોમ. તો પણ વાક્ય બનાવી શકાય કે ચોમાસાની ઋતુ દરમિયાન વ્યોમ વાદળી આકાશમાં આવી જાય છે, બરાબર. તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર ત્રીજો કે નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો, કે આના જેવા જ શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. માત, સોઈડ, પ્રાણ, માસ, બરાબર. બીજા ઘણા બધા શબ્દો કવિતામાં આપ્યા છે એ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર ચાર કે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો માતા માટે કયો શબ્દ છે? તો માત છે. આકાશ માટે કયો શબ્દ છે? એ કવિતામાં જોઈને લખવાનું છે. ધરતી માટે કયો શબ્દ છે અને ચંદ્ર માટે કયો શબ્દ છે એ કવિતા તમારે વાંચવાની અને કવિતામાંથી જે શબ્દ આના માટે વપરાયો છે એનો જવાબ લખવાનો. તો સુંદર મજાની કવિતાનો રાગ જોયો, આપણે કવિતાની શબ્દ સમજૂતી મેળવી, ભાષા સજ્જતા જોઈ અને એના પ્રશ્નોના જવાબો પણ જોયા. તમારે પણ કવિતા નોટમાં લખવાની, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ લખવાના અને એને મોઢે કરવાની. નમસ્કાર, સત કેવલ સાહેબ.